નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. આપણે આજે અલંકાર નંબર 16 થી 20 સુધીના અલંકાર જે એ તાલ સાથે આપણે શીખવાના છે. અને અગાઉના જે અલંકારના લેસન જેમને તાલ સાથે પ્રેક્ટિસ કરતા હોય અને એમાં રિયાઝ કરતા હશો એવી આશા રાખું છું, કારણ કે પદ્ધતિસર શીખીને જો તમારે સ્વર જ્ઞાન મેળવવું છે તો સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડશે, ડાયરેક્ટ રિઝલ્ટ નહીં મળે. ઘણા મિત્રો પૂછતા હોય છે કે મને થોડા અલંકાર વગાડતા આવડે છે, અથવા તો બધા 8 થી 20 અલંકાર વગાડતા આવડે છે, થોડું વગાડતા આવડે છે. આ બધા પ્રશ્નો જનરલ છે. આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે કે જો તમને થોડું વગાડતા આવડતું હોય તો કોઈ પણ એક ગીત તમે પકડો જે તમને વગાડતા આવડે છે, થોડું એના ઉપર કોશિશ કરી રાખો જ્યાં સુધી પૂરું ગીત વગાડતા ના આવડે ત્યાં સુધી. કારણ કે થોડું વગાડતા આવડે છે મતલબ કે 50% સાચું નીકળે છે, તો બાકીના 50% માટે તમે મહેનત કરી રાખશો તો થઈ જશે. પણ એ ગીત કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એના માટે તમારે પ્રેક્ટિસ અને રિયાઝ ચાલુ રાખવો પડે. બાકી જો અલંકાર વગાડતા આવડતા હોય, બધા 8 થી અલંકાર વગાડતા આવડતા હોય, તો તમને આવડી જાય એવું કશું જ ગણિત નથી. અને એવું ગણિત તમારા મનમાં બેસતું હોય તો એ વસ્તુ ખોટી છે. કારણ કે અલંકાર જે છે અને થાટ જે છે એ ફક્ત અને ફક્ત પાયો છે. અને એ પાયો એકવાર તૈયાર થઈ ગયા પછી ઇમારત ચણવાની થાય છે. એટલે તમારો પાયો મજબૂત થઈ ગયો, તમારું ફિંગરિંગ સેટ થઈ ગયું, પછી આપણે રાગ શરૂ કરવો પડે. અને રાગની જે વ્યાખ્યાઓ છે, રાગને સમજવા માટેની જે થિયરી છે એ બરાબર સમજીને પછી આપણે રાગ શરૂ કરવો પડે. રાગ આધારિત ગીત ગરબોના ભજન આવે એ તમને જાતે વગાડતા કેવી રીતના થાય એની શીખવામણ આવે, એની સમજૂતી આવે, તાલ સાથે કેવી રીતના વગાડવાનું એના વિડીયોઝ આવે. એમ કરતાં કરતાં તમારા મગજમાં ધીમે ધીમે બત્તી થતી જાય અને સ્વર જ્ઞાન આવતું જાય. પણ ક્યારે થાય એ નક્કી નથી. એક રાગથી પણ ઘણા થઈ જાય, 2 થી થઈ જાય, 3 થી પણ થઈ જાય, 4 થાય, 5 થાય, કોઈને સમય લાગે જેવી તમારી સમજ. એ મેં ઉદાહરણ દ્વારા આગળના વિડીયોઝમાં સમજાવ્યું છે, એટલે આપણે ડિટેલમાં જતા નથી. આપણે તાલ સાથે શરૂ કરીએ. 16, 17, 18, 19 અને 20 આ બીટ પકડવા છે. સારી સારી ગયેલા 5 સ્વરો છે, બરોબર? તો 1, 2, 3, 4, 5 સારી સારી ગ રે ગ રે ગ મ ગ મ ગ મ પ મ પ મ પ ધ પ ધ પ ધ ની ધ ની ધ ની સ સા ની સા ની ધ ની ધ ની ધ પ ધ પ ધ પ મ પ મ પ મ ગ મ ગ મ ગ રે ગ રે ગ રે સા, બરાબર? આ જ રીતે તમે બીટમાં 17, 18 નંબર, 17માં 6 છે, 18માં 7 છે, એ બીટ પકડીને હું આગળના વિડીયોઝમાં પણ મેં તમને 6, 7 પ્રેક્ટિસ સમજાવી છે, એટલે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરજો. 19 અને 20 નંબરમાં ખાલી આપણે થોડુંક ધ્યાન આપવાનું છે, કારણ કે દરેકમાં એક એક સ્વર ચડ ઉતર થાય, બરાબર? એ પણ મેં 19 અને 20 નંબરનો અલંકાર જ્યારે તમને વાદન વખતે શીખવાડતી વખતે ડિટેલમાં આપણે સમજ્યા છીએ, એટલે આમાં ડિટેલમાં જતા નથી. ફક્ત તાલ સાથે કેવી રીતના વગાડો એ આપણે એમાં જોઈ લઈએ. જો પહેલો 3 છે, સારી સા સારી ગ રે સા સારી ગ મ ગ રે સા સારી ગ મ પ મ ગ રે સા સારી ગ મ પ ધ પ મ ગ રે સા સારી ગ મ પ ધ ની ધ પ મ ગ રે સા સારી ગ મ, હા પૂરું થઈ ગયું. એ જીતના 20 ક્યાંક બીટમાં છૂટ્યું નથી પણ ક્યાંક એકાદ લાઇન રહી ગઈ હોય તો તમે તમારી રીતે ચેક કરી લેજો. બાકી બીટ પ્રમાણે કમ્પ્લીટ છે. હવે તાલ સાથે હું તમને બધા અલંકાર વગાડીને બતાવી દઉં છું. ઘણા મિત્રો એવું પૂછતા હોય છે કે સર, અમારે તમારી જોડે પર્સનલ શીખવું છે, તો તમારે યુટ્યુબ પર વિડીયો શોધવાનો કંટાળો આવતો હોય, આ લખવાનો કંટાળો આવતો, તો આપણો વોટ્સએપ કોર્સ અવેલેબલ છે. 10 થી 12 મહિનાનો કોર્સ છે, જેના દ્વારા તમે પર્સનલી મારી સાથે ટચમાં રહીને સ્વર જ્ઞાન મેળવી શકો છો. આખો કોર્સ આ જ છે, પણ એ આખો અલગ રીતે આપણે બનાવેલો છે, બરાબર? હવે બીજી વાત, એની માહિતી તમારે જોવી છે તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખી લો, 70 43 87 20 78, હરેશ પ્રજાપતિ વિસનગર.
તમારે યુટ્યુબ પરથી જ શીખવું છે ફ્રી ઓફ ચાર્જ, અને આ મટીરિયલ તમારે ખરીદવું છે, આ બે પીડીએફ ફાઇલો છે એનો પણ જે ચાર્જ છે હું તમને વોટ્સઅપ પર મેસેજ કરું છું, કહી દઈશ તમારે નોટ બનાવવાની તકલીફ ના લેવી હોય તો. અને જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે, નોટેશન દ્વારા સ્વરજ્ઞાન મેળવવું છે તો નોટેશનથી પણ તમે સ્વરજ્ઞાન મેળવી શકો, પણ એના માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાનું છે એનો એક ડિટેલમાં મેં યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે, એ વિડીયો તમારે જોવો હોય નોટેશનથી શીખવા માટે તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, હું તમને એની લિંક મોકલી આપીશ. અને જોયા પછી તમને એમ લાગે કે હા હું નોટેશનથી શીખી શકીશ, તો નોટેશન તમારી પાસે ન હોય તો આપણી પાસે નોટેશનની ટોટલ 6 પીડીએફ ફાઇલો છે, એ બધા સાથે તમે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે અને ટોટલ 300 જેટલા નોટેશન મળશે જેના દ્વારા તમે સ્વરજ્ઞાન મેળવી શકશો. તો આ ત્રણ મુદ્દા છે, યુટ્યુબની પીડીએફ ફાઇલ તમારે જોઈએ છે કોર્સની, વોટ્સઅપ કોર્સમાં એડમિશન લેવું છે, નોટેશનથી તમારે સ્વરજ્ઞાન મેળવવું છે અને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવી છે, અથવા તમારો કોઈ પ્રશ્ન છે તો મને તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. કમેન્ટ બોક્સમાં ફક્ત તમારે વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો ખરાબ લાગ્યો એ તમે સૂચન કરી શકો છો, લાઇક કરજો કમેન્ટ કરજો, નવા મિત્રોને ખાસ વિનંતી પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો. તો આવો સ્ટાર્ટ કરીએ તાલ સાથે 16-20 અલંકાર. આ 20 અલંકારને તમારે પ્રેક્ટિસ તાલ સાથે કમ્પ્લીટ થઈ જાય, 20-20 સળંગ તમે તાલ સાથે વગાડી શકો એવું તમારું ફિંગરિંગ સેટ થઈ જાય, એના પછી તમારે તાલનું ટેમ્પો વધારવાનું. ટેમ્પો કેવી રીતના વધારવાનું એ પણ તમને ખ્યાલ હોય ના હોય તો યુટ્યુબ પર તમે સર્ચ કરી શકો છો, કે તમે જે ડાઉનલોડ કરી છે એપ્લિકેશન એનો પણ એક મેં વિડીયો બનાવ્યો છે કે તમારે ટેમ્પો વધઘટ કરવા માટે એક એપ્લિકેશન આવે છે, એ એપ્લિકેશનવાળો વિડીયો ના મળતો હોય તો પણ મને કહેજો, કારણ કે એમાં એપ્લિકેશનમાં તમે આ કોઈપણ ગીત વગાડો તો એનો ટેમ્પો પ્લસ માઇનસ તમે કરી શકો, અથવા તમારી જોડે કીબોર્ડ હોય તો કીબોર્ડમાં તો ટેમ્પો વધઘટ થતો જ હોય છે, બરાબર છે. તો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું સ્પીડમાં અલંકાર તાલ સાથે જે વગાડવાનું છે 20-20, તમારું ફિંગરિંગ કેવું થવું જોઈએ, કેટલા સુધી તમારે ફિંગરિંગ સારું થવું જોઈએ તાલ સાથે વગાડીને એનો વિડીયો આપણે નેક્સ્ટ લેસનમાં લઈશું. ત્યાં સુધી આવજો, ગુડ બાય, ગુડ ડે.